હવે આગળ વાત કરીએ તો ઉત્તરાયણમાં દોરી વડે ઘાયલ થતા પક્ષીઓ માટે કરુણા અભિયાન અંતર્ગત ભુજમાં પશુ ક્લિનિકનો શુભારંભ કરાયો. રાજ્ય સરકાર દ્વારા મકર સંક્રાંતિના પર્વને લઈને કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર કરવામાં આવશે. ભુજ ખાતે આજથી કરુણા અભિયાનનો પ્રારંભ થયો છે, જેમાં શહેરના અલગ અલગ સ્થળો પર પક્ષીની સારવાર માટેના સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને ઝડપથી સારવાર મળે તેવા ઉદ્દેશ સાથે કરુણા અભિયાન 2024 પ્રારંભ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ અને ફોરેસ્ટ વિભાગના સહિયારા પ્રયાસોથી રોટરી ક્લબ સંસ્થા દ્વારા ભુજમાં આવેલા પશુ દવાખાના ખાતે આઈસીયુ યુનિટ સહિતની અદ્યતન ટેકનોલોજી સભર પક્ષીની સારવાર માટેનું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે, જેમાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવશે. કરુણા અભિયાન અંતર્ગત ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ અને દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને ઝડપી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અલી મોહમ્મદ ચાકી, ZSTV કચ્છ.